नमस्कार, આપ જો રાજો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ધરતી. નજર કરીશું સમાચારો પર. તો અવકાશ વિજ્ઞાનમાં ભારતનો વિશ્વમાં ડંકો વાગશે. આવતીકાલે ઇસરો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. તો આવતીકાલે ઇસરો ચંદ્રયાન 3 નું લોન્ચિંગ કરવાનું છે. શ્રીહરિકોટાથી બપોરે 2 અને 35 કલાકે લોન્ચ કરવામાં આવશે. ઇસરોની સફળતામાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો છે. ઇસરોનો ડ્રીમ પ્રોજેક્ટ છે મિશન ચંદ્રયાન 3. चंद्रयान 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્ર પર અવકાશયાન ઉતરવાનો વિશ્વનો ચોથો દેશ હવે ભારત બનશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો વિશ્વનો પહેલો દેશ ભારત બનવા જઈ રહ્યો છે. અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોને સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળતા મળી ચૂકી છે. તો હવે ફર્સ્ટ દેશ જે છે તે ભારત બનવા જઈ રહ્યો છે. લોન્ચિંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઇસરોની ટીમે તિરુપતિ મંદિરમાં પૂજા અર્ચના કરી ચંદ્રયાન 3ના મોડલ સાથે પૂજા માટે ટીમ પહોંચી હતી. મંદિરમાં ટીમ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. તો 14 જુલાઈએ 2 અને 35 કલાકે ચંદ્રયાન 3નું લોન્ચિંગ થશે. તો ચંદ્રયાન 3ના મોડલ સાથે પૂજા માટે ટીમ મંદિર પહોંચી હતી. જુલાઈ 14ના રોજ 2 અને 35 કલાકે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. ચંદ્રયાન 3ના લોન્ચિંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઇસરોની ટીમ તિરુપતિ મંદિર પહોંચી જ્યાં તમામ દ્વારા પૂજા કરવામાં આવી. ચંદ્રયાન 3ના મોડલ સાથે ટીમ દ્વારા પૂજા કરવામાં આવી. તો 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. 2 અને 35 વાગે આ ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે. તો તમામ ઇસરોની ટીમ મંદિર પહોંચી છે. ટીમ મોડલ સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી. ચંદ્રયાન 3ના મોડલ સાથે ઇસરોની ટીમ મંદિર પહોંચી. તિરુપતિ મંદિરમાં ઇસરોની ટીમ દ્વારા પૂજા કરવામાં આવી. તો ચંદ્રયાન 3ના લોન્ચિંગ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 14 જુલાઈએ એટલે કે આવતીકાલે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. 2 અને 35 કલાકે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે. હરિકોટાથી ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે. હવે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. લોન્ચિંગને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો ઇસરોની ટીમ તિરુપતિ મંદિર પહોંચી જ્યાં તેમના દ્વારા પૂજા કરવામાં આવી. ચંદ્રયાન 3ના મોડલ સાથે ટીમ દ્વારા પૂજા કરવામાં આવી. તો 14 જુલાઈના રોજ આવતીકાલે 2 અને 35 કલાકે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે. શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે. શું છે ચંદ્રયાન 3ની ખાસિયત તે આપણે ગ્રાફિક દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. તો અવકાશ વિજ્ઞાનમાં ભારતનો વિશ્વમાં ડંકો વાગવાનો છે. 14 જુલાઈના રોજ આ લોન્ચ કરવામાં આવનાર છે. ચંદ્રયાન 2ની ખાસિયત પર નજર કરવામાં આવે તો એક દિવસમાં સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. લેન્ડર તથા રોવર પણ તૈયાર કરવામાં આવે છે. ખાસ ડિઝાઇન જે છે ચંદ્રયાન 3ની તે કરવામાં આવી છે. તો પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે. તો મિશન ચંદ્રયાન 3 માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મિશનમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. ખાસ ફીચર ચંદ્રયાન 3ના જોવા મળશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશમાં અવકાશના ઉતરાણનું આગમન કરાય તે પ્રકારની ખાસ તેમાં ટેકનિક જોવા મળવાની છે. ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી પાઠ ભણીને આ ચંદ્રયાન 3 બનાવવામાં આવ્યું છે. ચંદ્રયાન 3માં પણ લેન્ડર માટે વિક્રમ અને રોવર માટે પ્રજ્ઞાનની જાળવણી રખાય તે પ્રકારની ખાસ કાળજી રાખવામાં આવી છે. આ મિશન ચંદ્રની સપાટી પરના રાસાયણિક તથા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો માટી અને પાણીનો પણ અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા તમામ જ્ઞાનમાં વધારાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ખાસ ખાસિયત છે ચંદ્રયાન 3ની આ ચંદ્રયાન પર સિસ્ટમોટિક જેવા ઉપકરણો પર લગાવવામાં આવ્યું છે. મિશન ચંદ્રયાન 3 હવે ઉડાન ભરવા માટે તૈયાર છે. આવતીકાલે તેનું લોન્ચિંગ કરવામાં આવશે. તો આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું તેના શું નવીનતર પ્રયોગ કરવામાં આવ્યા છે. ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું તે બાદ ચંદ્રયાન 3માં ખાસ ખાસિયતો છે. આ સાધનો ચંદ્રની સપાટી પર રાખવામાં આવશે. મિશનના કેટલાક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે. તો પહેલા તબક્કામાં 3 સ્ટેજ હોય છે.
ત્રણ સ્ટેજ મારફતે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કયા કયા ત્રણ સ્ટેજ હોય છે. પહેલો સ્ટેજની જો વાત કરવામાં આવે તો પહેલું સ્ટેજ છે લોન્ચિંગ, તે અંગેનું ખાસ જોઈશું. તો સ્ટેજ વન લોન્ચ અને રોકેટને અવકાશથી લઈને જવાનું એક સ્ટેજ છે. ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પૃથ્વીની જુદી જુદી કક્ષામાં ચંદ્રયાન ત્રણને આગળ વધવાનું આ સ્ટેજ વન છે. તો સ્ટેજ વન ની આગળ વાત કરવામાં આવે તો દરમિયાન ચંદ્રયાન ત્રણ પૃથ્વી ફરતે અંદાજિત 6 જેટલા ચક્કર લગાવશે. તો બીજા તબક્કાની વાત કરવામાં આવે તો બીજા તબક્કાને લુનર ટ્રાન્સફર તબક્કો પણ કહેવામાં આવે છે. આ સ્ટેજમાં ચંદ્રયાન ત્રણને ચંદ્ર તરફ મોકલવાનું કામ શરૂ કરવામાં આવે છે. કુલ ત્રણ સ્ટેજ રહેલા છે. સ્ટેજ ટુમાં આ તબક્કામાં ટ્રેજેનરીનું ટ્રાન્સફર પણ કરવામાં આવશે. તો મિશન ચંદ્રયાન માટે બિલકુલ તૈયાર છે. સોફ્ટવેર સોલર રોબોટિકમાંથી પસાર થઈને ચંદ્ર તરફ આગળ પણ વધવાની ક્ષમતા જેમાં જોવા મળશે. હવે વાત કરીશું સ્ટેજ ત્રણની. તો લુનર ઓર્બિટ ઇન્સ્ટાર ફેઝ તૈયાર કરવામાં આવે છે. ચંદ્રયાન ત્રણની સપાટીથી 100 કિલોમીટર ઊંચી કક્ષામાં ભ્રમણ કરવાનું શરૂ કરશે. પ્રોપલના મોડ્યુલ અને લુનર મોડ્યુલ એકબીજાથી છૂટા પડશે. કુલ ત્રણ સ્ટેજ રહેલા છે. ડિબુસ્ટર ફેઝ એટલે કે જે દિશામાં જઈ રહ્યું છે તેની સ્પીડને પણ નક્કી કરી શકાશે. પ્રી લેન્ડિંગ ફેઝ એટલે કે લેન્ડિંગ પહેલાની જ સ્થિતિ અહીં જોવા મળશે. આ સ્ટેજમાં લેન્ડિંગની તૈયારીઓની શરૂઆત કરવામાં આવશે. આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેજ 7ની. હવે વાત કરીએ સ્ટેજ 8ની. તો 8મા તબક્કામાં લેન્ડિંગ કરાવવામાં આવે છે. ચંદ્રયાન 3 લોન્ચિંગ માટે તૈયાર છે. તો સ્ટેજ 9માં ચંદ્રની સપાટી પર પહોંચેલા લેન્ડર અને રોવરની સામાન્ય થવાની સ્થિતિ શરૂ થશે. સ્ટેજ 10ની વાત કરવામાં આવે તો ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણ કક્ષામાંથી પ્રોપેલર મોડ્યુલનો પરત ફરશે. તો પ્રોપેલર મોડ્યુલ શું છે? આ એક સ્પેસ શિપને ઉડાવવાનો એક ભાગ રહેલો છે. આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રયાન 3ના મિશનની ખાસ આ મોડ્યુલ વિશે. તો લેન્ડ મોડ્યુલ આ શિપને ચંદ્રમાં ઉતરવામાં આવનારો એક ભાગ છે. હવે અન્ય ભાગની વાત કરવામાં આવે તો રોવર છે આ ચંદ્રમાંથી આસપાસ કરવામાં આવેલી અનેક માહિતીને એકઠી કરે છે. તો ચંદ્રયાન 2 કરતા આધુનિક ટેકનિક ધરાવે છે આ ચંદ્રયાન 3. ચંદ્રયાન 2 નિષ્ફળ ગયા બાદ આ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા ચંદ્રયાન 3માં કુલ 3 એન્જિન હશે. લગભગ 80% ભાગ મુંબઈમાં આ ચંદ્રયાન 3નો બનાવવામાં આવ્યો છે. તો અન્ય ખાસિયતની વાત કરીએ તો તમામ એન્જિનના પાર્ટ્સ મુંબઈના ગોદરેજ એક્સપ્રેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બનાવવામાં આવ્યા છે. આ સ્પેસ ક્રાફ્ટમાં લાગેલું એન્જિન 90% સ્વદેશી બનાવવામાં આવ્યું છે. તો અવકાશમાં લોન્ચ વ્હીકલ માર્ગ 3 દ્વારા આ લોન્ચ કરવામાં આવશે. આવતીકાલે આ ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે. લેન્ડિંગમાં સમસ્યા ન થાય તે માટે તમામ પ્રકારની ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવી છે. લેન્ડિંગમાં સમસ્યા સર્જાશે તો તે પ્રકારની ખાસ પહેલેથી જ તૈયારી હાથ ધરવામાં આવી છે. વૈકલ્પિક સ્થાન પર અવર જવર માટે વધારે જગ્યા આપવામાં આવી નથી. તો ઇસરોએ ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે 4 કિલોમીટર 2.5 કિલોમીટરનો એક પ્લાન તૈયાર કર્યો છે. ચંદ્રયાનના લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવની નજીક એક ચોક્કસ પોઈન્ટને પસંદ કરવામાં આવશે. ચંદ્રયાન 3 મિશનમાં ચંદ્ર પર અભ્યાસ કરવાના વૈજ્ઞાનિક સાધનો પણ રહેલા છે. તો ધરતીકંપ ચંદ્ર રેગોલિથ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવામાં આવશે. આ મોડ્યુલ એક ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. ચંદ્રના પર્યાવરણ અને મૂળ રચનાનો અભ્યાસ પણ કરવામાં આવશે. ચંદ્રયાન 3ની વિશેષ વિશેષતાઓ છે. ચંદ્રયાન 3 ઇસરોનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવી રહ્યો છે. ચંદ્રયાન 2 કરતા આ બિલકુલ અલગ ટેકનોલોજીનો હશે. અવકાશની દુનિયામાં ભારત નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. 14 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે બપોરે 2:35 કલાકે ચંદ્રયાન 3ને લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર પર અવકાશયાન ઉતારવાનો વિશ્વનો આ 4થો દેશ હવે ભારત બનવા જઈ રહ્યો છે. અગાઉ 3 દેશો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, હવે ભારત પણ કરવાનો છે. તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ઉતરશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો વિશ્વનો ભારત પહેલો દેશ બનવા જઈ રહ્યો છે. અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોને સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળતા મળી ચૂકી છે. હવે ભારત પણ સોફ્ટ લેન્ડિંગ કરાવવા જઈ રહ્યું છે. જે પ્રથમ નંબરનો દેશ ભારત બનવા જઈ રહ્યો છે.
तो चंद्रयान त्रण नी विशेष खासियत छे चंद्र संशोधन कार्यक्रम नू आ त्रीजू भारत नू मिशन छे। इसरो नू आ त्रीजू मिशन छे। भारते 2008 मां चंद्रयान एक मोकल्यु हतुं, त्यारबाद चंद्रयान बे ने मोकलवामां आव्युं हतुं। चंद्रयान एक मिशन में एक ऑर्बिटिक अने इम्पेक्ट नो समावेश थयो हतो। खास विशेषताओ तेमां पण रहेली हती। इम्पेक्ट चंद्र परना सेटलर क्रेटर साथे अथड़ायुं हतुं, त्यारबाद ते नष्ट थई गयुं हतुं। तो भारत चंद्र पर झंडो फरकावानो चौथो देश हवे भारत बन्यो छे। तो चंद्रयान त्रण भारत द्वारा लॉन्च करवामां आवनार छे। आवतीकाले आ लॉन्चिंग करवामां आवशे। श्रीहरिकोटाथी चंद्रयान त्रणनू लॉन्चिंग करवामां आवशे। बपोरे 2:35 कलाके लॉन्च करवामां आवशे। अवकाश विज्ञान में भारत नो विश्व में डंको वागशे। 14 जुलाई 2023 ना रोज इसरो द्वारा इतिहास रचवामां आवशे। 14 जुलाई इसरो चंद्रयान त्रण नू लॉन्चिंग करशे। तो श्रीहरिकोटा थी बपोरे 2:35 कलाके चंद्रयान त्रण नू लॉन्च थशे। इसरो नी सफलता में वधु एक यश कलगीनो उमेरो थवा जई रह्यो छे। आजे जनमंच में अपनी साथे जोड़ाया छे सीनियर साइंटिस्ट नरोत्तम साहू जी। आपनू स्वागत छे सर। હું તમને પૂછવા માંગીશ કે ભારત એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે, આ કેટલા ગૌરવની વાત કહી શકાય? દેખીએ, ચંદ્રયાન 2 કા બાદ મે ચંદ્રયાન 3 એક સારા હિન્દુસ્તાન મે સબ લોગો કે મન મે એક આનંદ ઉત્સાહ ઓર એક નયા હોપ એન્ડ હેપીનેસ કા એક માહોલ પૈદા કિયા હુઆ હે। સારા લોગ ઉત્કંઠા કે સાથ देख रहे हैं कि 4 साल के बाद 14 जुलाई 2:35 में भारत चंद्रयान 3 जान के द्वारा में एक तीसरा उड़ान भरेगा, जिसके सक्सेस में इंडिया को एक नया रिकॉग्निशन मिलेगा। ये एक इलाइट स्पेस क्लब जो है अभी यूएसए, चाइना एंड द देन सोवियत रूस का जो 3 कंट्री के जो इलाइट स्पेस क्लब के हिसाब से अभी इंडिया इसमें 4th देश के हिसाब से इनका नाम का रुझू करेगा। इसके साथ स्पेस रिसर्च एंड स्पेस एक्सप्लोरेशन के क्षेत्र में एक नया चैप्टर शुरू करेगा, क्योंकि इंडिया का चंद्रयान मिशन 3 का सक्सेस में इसमें काफ़ी इंडिया का जो प्रोग्रेस का जो रेट हो रहे हैं, आत्मनिर्भर भारत का जो ऑनरेबल प्राइम मिनिस्टर साहब का सपना है, इसके साथ ये सारा सपना सारा हमारा प्लान को ये जोड़ेंगे। इसके साथ जो डीप स्पेस रिसर्च होगा, जो कमर्शियलाइजेशन होगा, इसमें जो इन स्पेस करके जो ऑर्गेनाइजेशन हमारा इसरो के साथ अभी जुड़ा हुआ है, इनके साथ इसका पूरा बिजनेस मॉडल बन करके ये के टेक्नोलॉजी डेवलपमेंट में एक नया ऊंचाई तक पहुंच पाएगा। જી નરોત્તમ જી, ચંદ્રયાન 2 પછી વૈજ્ઞાનિકોને 4 વર્ષ મળ્યા હતા, તો આ 4 વર્ષ વૈજ્ઞાનિકો માટે કેટલા મહત્વપૂર્ણ હતા? દેખીએ, ચંદ્રયાન 2 એક ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ડેમોન્સ્ટ્રેશન થા, ઇસમે હમ લોગો કા કાફી ઓલમોસ્ટ 99% આપ બતા સકતે તો હમ લોગો સક્સેસ શરૂ કિયા હુઆ થા। હમારા લેન્ડર જા કરકે પહોંચ પા ગયા થા। कुछ मीटर के डिफरेंस में हमारा कम्युनिकेशन फेल हो गया, हमारा ये नहीं हुआ, बट थैंक्स टू आवर इसरो साइंटिस्ट फॉर दे आर वेरी मेटिकुलस प्लानिंग एंड इनके परसिवरेंस, इनका जो सिंसियरिटी एंड इनका जो फॉलोअप एक्शन के लेने के बाद वो सारा इनका जो प्रॉब्लम था जो जिस कारण में इनका हमारा लास्ट मोमेंट तक हमारा कम्युनिकेशन
में कुछ गैप हुआ, तो इसको सारा को स्टडी करके चंद्रयान 3 अभी सारा प्रॉब्लम सारा चैलेंज को ऊपर लेकर के अभी एक कंप्लीट होप तरीके से ये रेडी है। इनफैक्ट हम लोग अभी मालूम पड़ा कि जो इसरो के साइंटिस्ट के द्वारा इनके दौरान में तो अभी इनका जो 24 आवर प्री रिहर्सल प्री डिपरेचर जो रिहर्सल था वो भी सक्सेसफुल भी हो गया है। तो इसमें अभी हम लोग चाहते हैं कि विल बी रीचिंग द मून सून। जी नरोत्तम जी, चंद्रयान 3 માં લેન્ડર માં બે સેન્સર લગાવવામાં આવે છે, આ બે સેન્સર થી શું ફાયદો રહેશે? देखिए हमारा जो चंद्रयान का ऊपर में जो हमारा चंद्रयान 3 का जो पेलोड के लैंडर होगा, इसमें दो चीजें हैं, एक लैंडर है एक रोवर है। रोवर का ऊपर में लैंडर रहेगा, ये इनका एक सॉफ्ट लैंडिंग होगा। सॉफ्ट लैंडिंग का अर्थ ऐसा होता है कि ये पूरा 100 चंद्रमा का पृष्ठ के अंदर में पहुंच करके वो धीरे 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 इनका जो स्पीड को कंट्रोल करा जा करके बहुत ही स्पीड के आ करके इनके जो डेजिग्नेटेड स्पेस रखा हुआ है तो वहाँ पे एक सॉफ्ट लैंड करेगा, जिसके ऊपर में वो लैंडर पहुंच जाएंगे ग्राउंड में, ग्राउंडेड हो जाएगा, इसमें कोई ऐसा ब्रेकडाउन नहीं होगा। सो दैट इट वुड बी इंस्टेंटली इनका फंक्शनिंग शुरू करेगा, इनका कम्युनिकेशन प्रोसेस स्टार्ट हो जाएगा, वहाँ से फिर इनका सैटेलाइट को फिर वो ये कम्युनिकेशन होगा एंड उससे कम्युनिकेशन फिर हमारा अर्थ स्टेशन हो जाएगा एंड फिर हम लोग इससे हमको कम्युनिकेट कनेक्ट हो पाएंगे। तो ये जो सॉफ्ट लैंडिंग है इसका प्लानिंग इनको कोई कितने बार इनको रिहर्सल करके अभी चंद्रयान 3 का मॉड्यूल को तैयार किया गया हुआ है एंड 24 आवर के अंदर में भी इनका भी काफ़ी रिहर्सल होकर के इनको दिखा गया है कि कैसे लैंड करेगा, लैंडिंग के टाइम में क्या क्या चैलेंजेस होगा जो हम लोगों को 2017 में हम लोगों को महसूस किया हुआ था, इनको पूरा सारा को ध्यान दे करके आई थिंक नाउ चंद्रयान 3 इज ए फुल प्रूफ मॉडल एंड टेकिंग द इंडिया टू द लीड। જી નરોત્તમજી, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વચ્ચે કેટલો તફાવત રહેલો છે? સી દેખીએ, યે તો કાફી ટેકનિકલ ચીજ હોતા હે, બટ ફોર સારા જનતા કે લિયે જો હમ લોગ કો લેંગ્વેજ મે ઇસ લેંગ્વેજ મે બતાયેંગે કે ચંદ્રયાન 2 મે જો હમારા ટેકનોલોજીકલ જો ડેમોન્સ્ટ્રેશન હુઆ થા યે 99% જિતના હમારા સક્સેસ હુઆ થા, જો કમ્યુનિકેશન જો લાસ્ટ મોમેન્ટ મે કુછ મીટર તક જો હમારા પહોંચને કે પહેલે જિતને કા વો પ્રોબ્લેમ થા, इनका सारा पॉइंट्स को अभी इनको इसरो के साइंटिस्ट इनको रिव्यू करके इसी के मुताबिक चंद्रयान 2 का जो लैंडर है वो बना गया हुआ है एंड इसी में जो भी डिजाइन का रिवीजन हुआ है जरूरत तो था एंड बेसिकली वो आज पर द प्रेस रिलीज जो हमारा है तो इनका डिजाइन में कुछ ज़्यादा फेरफार तो नहीं हुआ, बट इनका डेफिनेटली द इसरो हैज मॉडिफाइड द वे ऑफ दैट लैंडर हैज टू लैंड टेक द सब लैंड एंड इनका जो शुरुआत हो जाएगा, इनका जो प्रोजेक्ट का जो वर्क शुरू हो जाएगा, तो ये सारा चीज को ये लोगों काफी ये कॉन्फिडेंट के साथ ये लोगों टेस्ट करके अभी चंद्रयान 3 को इसी तरीके से तैयार किया ताकि इसमें हम लोगों कोई ये नहीं फेल्यूर का कोई आशंका नहीं हो सकता है। જી વૈજ્ઞાનિકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રોત્સાહન કેટલું ઉપયોગી કહી શકાય? વડાપ્રધાન તો અમારા દેશ કે લિયે એક બડા મેન્ટર હૈ, યે સારા જો અમારા કન્ફિડન્ટ દે કરકે એક જો સેલ્ફ ડેવલપમેન્ટ એક ન્યૂ ઇન્ડિયા કા સપના દેખા હૈ વો એક યંગર જનરેશન કે લિયે એક बहुत बड़ा सपना दिखाया है जिसके लिए वो हमारा आत्मनिर्भर भारत कर रहे हैं। आज इस तरीके से देखेंगे तो इसमें काफ़ी डेवलपमेंट है। गुजरात में हमारा डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी एंड गवर्नमेंट ऑफ गुजरात के हिसाब से अभी हम लोग लास्ट वीक में हमारा स्टेट अभी माइक्रन जैसे बड़ा चिप मेकिंग कंपनी के साथ MOU किया हुआ है। अभी सेमी कंडक्टर में गुजरात में काफ़ी नया मैन्युफैक्चरिंग हब यहाँ पर बन रहे हैं, तो ये सब होता है तो फिर हमारा इलेक्ट्रॉनिक्स जो सेमीकंडक्टर चिप मेकिंग में जो स्पेस रिसर्च का सबसे बड़ा इंटीग्रेटेड कंपोनेंट होता है तो ये यहाँ पे बन पाएगा एंड यहाँ पे बन पाएगा तो फिर हमारा जो यंगर जनरेशन है, जो यंग साइंटिस्ट है, टेक्नोलॉजी क्राफ्ट है, जो स्टार्टअप्स हैं, इनके लिए एक
रास्ता बन जाएगा, इनका जर्नी एक इजी जर्नी हो जाएगा, ताकि ये लोग जो सपना देख सकते हैं इसी को बना सकते हैं एंड इसी तरीका तक वो स्टार तक पहुंचने तक इनका सक्षम हो सकता है। जी नरोत्तम जी, आप गुजरात फर्स्ट में हमारी साथ जुड़ा बदल ते आपनो खूब खूब आभार। तो मिशन इसरो नु चंद्रयान 3 लॉन्च थवानु छे आवती काले, एटले के 14 जुलाई ना रोज मिशन चंद्रयान 3 नु लॉन्चिंग करवामां आवशे। 2:35 कलाके आ चंद्रयान 3 श्रीहरिकोटा थी लॉन्च करवामां आवनार छे। एस्ट्रोनॉमिक सोसायटी ना सचिव जयंती खेमचंदानी साथे वातचीत करवामां आवी। चंद्रयान 3 अभियान भारत माटे खूब उपयोगी बनी रहेशे, चंद्रयान 3 फायदाकारक बनी रहेशे, तो गत अभ्यासनी प्रेरणा लईने सॉफ्टवेर मजबूत बनाववामां आव्यो छे। रोवर थी लईने लैंडर, लैंडर थी लईने ऑर्बिटर नी इसरो सुधी सिग्नल मळवानुं छे। लैंडर रोवर चंद्रना एक दिवस धरतीना 14 दिवस बराबर काम करवानुं छे। लैंडरना चार तरफ सोलार पेनल पण लगाववामां आवी छे। એ એમાં એક તો થર્મલ પ્રોપર્ટીઝ, એટલે આપણે પૃથ્વી ઉપર એટમોસ્ફિયરના લીધે ટેમ્પરેચર લિમિટમાં જ હોય છે, પણ ચંદ્ર ઉપર એટમોસ્ફિયર નથી, એના લીધે એમાં જે ટેમ્પરેચરનું વેરિએશન થાય છે એ બહુ મોટું હોય છે, લગભગ 500 ડિગ્રીનું ડેવિએશન થતું હોય છે, કેમ કે ત્યાં 14 દિવસ હોય છે અને 14 દિવસ રાત હોય છે, અને એટમોસ્ફિયર વગર એ ટેમ્પરેચરનું વેરિએશન છે એ એનાલિસિસ થાય છે। બીજું ત્યાં પ્લાઝ્માની સ્ટડી થાય છે, જે સૂર્યથી જે સોલાર વિન્ડ આવે છે એમાં જે કણો પ્લાઝ્મા કહેવાય છે એની સ્ટડી થવાની છે, અને ત્રીજું ત્યાં સિસ્મિસિટી, એટલે આપણે સિસ્મિસિટી અર્થ ઉપર એટલે અર્થક્વેકના રિલેટેડ હોય છે, પણ મૂન ઉપર એ સિસ્મિસિટી મૂનક્વેક્સ કહેવાય છે, એ જે હોય છે એ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સ અને મેટિયોર ફોલ્સના લીધે ત્યાંનું જે સિસ્મિસિટી હોય છે એનું સ્ટડી થવાનું છે, અને ચોથું જે સ્ટડી છે લેઝર રેન્જિંગ, એટલે લેઝર રેન્જિંગથી આપણે જે લેન્ડર જ્યાં લેન્ડ થશે મૂન ઉપર સાઉથ પોલર રિજિયનમાં ત્યાંનું એક્ઝેક્ટ લોકેશન એ લેઝરથી લોકેશન ખબર પડશે। આ બધું સ્ટડી છે, પ્લસ ત્યાં જે રોવર જે છે, જે ત્યાં રોવર મૂવ થવાનું છે મૂન ઉપર, એ મૂનનું ત્યાંના સોઇલના સેમ્પલ્સનું એનાલિસિસ કરવાનું છે, અને ત્યાં પથરા અને સોઇલ્સમાં જે એલિમેન્ટ્સ છે એ બધા સ્ટડી કરવાનું છે, અને ત્યાંનું એ સોઇલનું કેમિકલ કોમ્પોઝિશન શું છે, એમાં કયા મિનરલ્સ છે એ બધું સ્ટડી કરવાનું છે। આ સિવાય બીજું પણ સર કંઈ માહિતી એકત્ર છે, એ શું છે સર? આ જે ચંદ્રયાન 3 છે એ આપણે આગળ જે એક્સપ્લોરેશન સ્પેસનું થવાનું છે, આગળ બીજા ગ્રહોનું એક્સપ્લોરેશન થવાનું છે, એ બધાનું એક સ્ટેપ છે, અને અમારા એસ્ટ્રોનોમી ક્લબના થોડાક મેમ્બર્સ પણ ત્યાં શ્રીહરિકોટામાં ત્યાંથી લોન્ચ થવાનું છે, ત્યાં લોન્ચિંગની જગ્યા ઉપર જઈને આ જોવાના છે ત્યાં લોન્ચ પર।